कार्यवाही नो धमधमाट चाली रह्यो छे। जे मामले गृह राज्य मंत्री हर्ष संघवीए लव जिहाद ने लईने सरकार खूब ज गंभीर छे तेम पण कह्युं हतुं। एवामां अमदावाद मां बे सगीर बहन बनी लव जिहाद नो शिकार तेवी खबर सामे आवी रही छे अने आ खबर थी खड़बड़ाट मची जवा पाम्यो छे। दर्शक मित्रों, रिपोर्ट पर नजर करिए तो विधर्मी ए मोटी बहन ने तो उत्तर प्रदेश मां 7 वर्ष बनावी राखी बंधक, तो नानी बहन नो 5 वखत करावियो गर्भपात। कंपारी छूटी जाए ते व्यथा जणावता लव जिहाद नो शिकार बनेल पीड़िता बहनों नु शुं कहेवुं छे, शुं छे आ समग्र मामलो, वात करिए डिटेल मां। तो दर्शक मित्रों, अमदावाद शहर ना गोमतीपुर विस्तार मां रहती बे सगी बहन लव जिहाद नो शिकार बनी हती तेवी खबर सामे आवी रही छे। विधर्मी युवको ए प्रेम जाळ मां फसावीने तेमना पर अत्याचार कर्यो हतो, धर्म परिवर्तन करावीने मानसिक अने शारीरिक त्रास आपवामां आव्यो हतो। जो कि आ बन्ने बहनो जेम तेम करीने आ विधर्मीओ ना चुंગાલ માંથી છૂટીને ઘરે પરત આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। યુવતીએ વિધર્મી યુવકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે તેવા રિપોર્ટ છે। લવ જિહાદનો શિકાર બનેલા પીડિતા બહેનોનું શું કહેવું છે તેના પર નજર કરીએ તો હું એવી રીતે વિધર્મીની પ્રેમજાળમાં ફસાઈ કે આજે મારું જીવન બરબાદ થઈ ગયું છે। મારી નાની બહેન પણ એક વિધર્મીની ચુંગાલમાં એવી ફસાઈ કે તેનો 1, 2 કે 3 વખત નહીં પણ 5-5 વખત ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો। જ્યારે મને વિધર્મી ઉત્તર પ્રદેશ લગ્ન કરવાની લાલચ લઈ ગયો પણ ત્યાં તો મને 7 વર્ષ સુધી એક બંધકની જેમ રાખવામાં આવી। વિધર્મીએ મને એટલી યાતના આપી કે એ દિવસો યાદ કરું તો આજે પણ હું ધ્રુજી જાઉં છું। દર્શક મિત્રો, રિપોર્ટ અનુસાર આ શબ્દો છે લવ જિહાદનો શિકાર બનેલ એક અમદાવાદની પીડિતાના। અહેવાલો પર નજર કરીએ તો પીડિતાએ ફરિયાદમાં એમ જણાવ્યું કે હું રોજ સવારે ઘરેથી બહાર નીકળું એટલે મને કહેતો કે હું તને પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું। પહેલા હું એની વાતોમાં આવી ગઈ અને પછી તેણે મારી જિંદગી બરબાદ કરી નાખી, મને અહીંથી મહારાષ્ટ્ર લઈ ગયો જ્યાં તેણે મારી પાસે એફિડેવિટમાં સહી કરાવી દીધી હતી જેમાં મારો ધર્મ પરિવર્તન થઈ ગયો હતો તેવું મરાઠીમાં લખ્યું હતું। દર્શક મિત્રો, આ પીડિતાના શબ્દો છે, પીડિતાએ ફરિયાદમાં આવું જણાવ્યું છે। અહેવાલો પર નજર કરીએ તો પીડિતાએ આગળ વાત કરતા એમ જણાવ્યું કે હું ગુજરાતી ભણેલ હતી, મરાઠી મને આવડતું ન હતું પણ પ્રેમમાં એટલી પાગલ હતી એટલે ત્યાં સહી કરી દીધી હતી, મને એમ કે મારા લગ્ન થઈ ગયા છે પરંતુ ખરેખર અમારા લગ્ન થયા ન હતા, મારું ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તે મને તેના ગામ ઉત્તર પ્રદેશ લઈ ગયો જ્યાં મને નોનવેજ ખાવા માટે દબાણ કરાતું હતું, ધીમે ધીમે હું આ ચુંગાલમાં ફસાઈ ગઈ હતી। આ પીડિતાના શબ્દો છે, તેને ફરિયાદમાં આવું જણાવ્યું હતું દર્શક મિત્રો, ઉલ્લેખ કર્યો હતો આ વાતોનો। ખબર પર નજર કરીએ તો મોટી બહેનને ઉત્તર પ્રદેશના વિધર્મી યુવક ઇકબાલે પ્રેમજાળમાં ફસાવી હતી તેવું જાણવા મળી રહ્યું છે અને ત્યારબાદ અશ્લીલ ફોટો પાડીને લગ્ન કરવાની ધમકી આપીને ભગાડીને તેને યુપી લઈ ગયો હતો। યુવતીને યુપીના પ્રતાપગઢમાં બંધક બનાવીને રાખવામાં આવી હતી। 1, 2 નહીં પરંતુ 7 વર્ષ બાદ યુવતી ઘર છોડીને નાની બહેનને છોડાવવા માટે પહોંચી હતી। રિપોર્ટ પર નજર કરીએ તો નાની બહેન પણ વિધર્મી યુવક સાથે લગ્ન કરીને ફસાઈ હતી તેવું જાણવા મળી રહ્યું છે। વિધર્મીએ નાની બહેનને ફેસબુકમાં હિન્દુ નામ મંથન જોશીથી કર્યો હતો સંપર્ક, જે બાદ તેણે તેની સાથે લગ્ન કરી લીધા। લગ્ન બાદ યુવતીને જાણ થઈ કે યુવકનું નામ મંથન નહીં પણ સોહેલ ખાન છે। લગ્ન બાદ ધર્મ પરિવર્તનના સોગંદનામામાં સહી કરાવી હોવાનો પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે। દર્શક મિત્રો, હવે બંને બહેનો ન્યાયની માંગ કરી રહી છે તેવું ખબર મુજબ જાણવા મળી રહ્યું છે। રિપોર્ટ પર નજર કરીએ તો બંને બહેનોની સાથે લવ જિહાદના આ બનાવમાં મોટી બહેનને તો વિધર્મીએ કમ્પ્યુટર ક્લાસમાં પ્રેમ જાળમાં ફસાવી હતી। ઇકબાલે મોટી બહેનના વિડીયો બનાવ્યા હતા, વિડીયો બનાવ્યા બાદ તેને સાથે રહેવા માટે મજબૂર કરી હતી અને મજબૂર યુવતીને મુંબઈ લઈ જઈને મરાઠી ભાષાના સોગંદનામામાં સહી કરાવી લીધી હતી। યુવતીને લગ્ન કરવાની સહીનું કહેવાયું પરંતુ લગ્નના બદલે તો યુવતી પાસે ધર્મ પરિવર્તનના સોગંદનામા પર લઈ લેવામાં આવી સહી, જે બાદ યુવતીને લગ્ન કર્યા વગર 7 વર્ષ ઉત્તર પ્રદેશમાં રાખી હતી તેવું રિપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યું છે। દર્શક મિત્રો, અહેવાલો પર નજર કરીએ તો યુવતી ચશ્મા બનાવવાના બહાને ઉત્તર પ્રદેશથી ભાગીને અમદાવાદ પહોંચી હતી અને પોતાની બહેનને પણ આ વિધર્મીની ચુંગાલમાંથી છોડાવી હતી।
अहेवालो अनुसार नानी बहन ने धर्म परिवर्तन ना दबाण साथे पांच पांच वक्त गर्भपात पण करवामां आव्यो होवानुं जाणवा मळी रह्युं छे। रिपोर्ट पर नजर करिए तो एकनी साथे तो सृष्टि विरुद्ध कृत्य पण करायुं हतुं तेवा आरोप छे। आ बन्ने बहनों साथे विधर्मी युवक अने तेनो परिवार भेदभाव राखीने बर्बरतापूर्वक व्यवहार करता होवाना आक्षेपो करवामां आव्या छे। त्यारे दर्शक मित्रों सतत यातनाथी पीड़ित आ बन्ने बहनों रक्षण अने न्यायनी मांग करी रही छे। नानी बहन ने संतान में एक बाळक पण छे, ज्यारे मोटी बहन ने बे संतान छे। खबर अनुसार अमदावाद में बे सगी बहन लव जेहाद नो शिकार बनता एक बहने पोलिस फरियाद नोंधावी छे। आंगे हाल अमदावाद ना गोमतीपुर पोलिस स्टेशन में एक फरियाद नोंधाई होवानुं जाणवा मळी रह्युं छे, ज्यारे अन्य एक फरियाद नोंधवानी प्रक्रिया हाथ धरवामां आवी छे तेवा रिपोर्ट छे। दर्शक मित्रों सोशल मीडिया पर अजाणी व्यक्ति साथे मित्रता करनार लोको माटे लाल बत्ती समान किस्सो छे। अमदावाद नी आ बे सगी बहनों साथे जे बन्युं ते जाणीने लोको हचमची गया छे। शुं कहेशो आंगे कमेंट करीने जणावजो। विजय अने खबरों साथे फरी मळीशुं। धन्यवाद।